समाचार पर विगतवार नजर करिए तो दिवाळीनो पर्व आवता लोको खरीदी माटे निकळी पड्या छे। लोकोमां जाणे कोरोनानो भय ज ना होय तेवा दृश्यो पण सामे आव्या हता। त्यारे पालनपुरमां पण लोकोने कोरोनाने भूली गया होय तेवो लागी रह्यो छे। महत्वनी वात ए छे के जिल्लामां छेल्ला एक सप्ताहमां कोरोना पॉजिटिव दर्दीओथी कोविड होस्पिटलो उभराई जता तंत्र द्वारा पालनपुर अने डीसામાં વધુ બે હોસ્પિટલો ઊભી કરવા કવાયત હાથ ધરાઈ છે। कोरोना महामारीए देश सहित समग्र विश्वमां हाहाकार मचावी दीधो छे। जो के कोरोना महामारी दरमियान वेपारीओना वेपार धंधा ठप थई जता वेपारीओ हालाकीमां मुकाया हता। बीजी बाजु कोरोना संक्रमण वधी न जाय तेना लईने लोकोए अनेक तहेवारोनी उजवणी बंद राखी महामारीमांथी मुक्त थवा तैयारी बतावी हती। परंतु ताजेतरमां नजीकमां आवी रहेला दिवाळीना तहेवारने लईने बनासकांठा जिल्लामां जिल्लावासीओ खरीदी माटे जाने कोरोना महामारीने ज भूली गया होय ते रीते कोरोना गाइडलाइन ने नेवे मुकी सोशियल डिस्टन्स के मास्क विना ज खरीदी करवा बजारोमां उमटी पड्या हता। छेल्ला एक सप्ताहमां जिल्लानी कोरोनाने कारणे स्थिति कथळी छे अने जिल्लामां आवेली सिविल हॉस्पिटलमां कोरोना पॉजिटिव दर्दीओ वधी जता तंत्र पण चिंतामां मुकायुं छे। जिल्लाना मुख्य मथक पालनपुर अने डीसामां नवी बे कोविड हॉस्पिटलो उभी करवानी कवायत शरू कराई छे। महत्वनी वात ए छे के कोरोना गाइडलाइन ने भूली दिवाळीना तहेवारने खरीदी करवी जिल्लावासीओने भारे पड़शे तेवुं तंत्रए स्वीकारी लीधुं छे। હવે જિલ્લાવાસીઓ જ સતર્કતા દાખવીને દિવાળીની ઉજવણી કરે તેવું તંત્ર માની રહ્યું છે। પણ છેલ્લા અઠવાડિયાથી કેસોના દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને લોકો વધારે વધારે સંક્રમિત થઈ રહ્યા છે। માન્ય કલેક્ટર સાહેબ શ્રી અને માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ સાંજે આ બાબતે એક મીટિંગનું રિવ્યુ રાખ્યું છે। કદાચ એની અંદર ડીસાની અંદર બીજી એક હોસ્પિટલ પણ ઊભી કરવા જઈ રહ્યા છે, પ્લસ વધારામાં ભણસાળી ટ્રસ્ટને પણ ફરીથી રિસંદન કરવા જઈ રહ્યા છે। એક પાલનપુર ડોક્ટર એસોસિએશનની પણ એક અહીંયા ચાલે છે, એને પણ હવે સંદન કરવા જઈ રહ્યા છીએ। કોરોનાએ કેટલાય જિલ્લાવાસીઓના ભોગ લીધા છે અને હજુ પણ જિલ્લામાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે। છતાંય દિવાળીની ખરીદી કરવા કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનારા લોકો સામે તંત્ર કેમ ચૂપ છે તેવા અનેક પ્રશ્નો પરંતુ જે ડિસ્ટન્સ જાળવવું જોઈએ જળવાતું નથી અને જે રીતે બધા ફરી રહ્યા છે તો કોરોના મહામારી કોઈને પણ થઈ શકવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે। હમણાં મારી પાસે સિવિલ હોસ્પિટલ પાલનપુરની અંદર ફક્ત 20 જ પેશન્ટ હતા અઠવાડિયા પહેલા, એ અત્યારે 50થી ઉપર થઈ ગયા છે અને આઈસીયુ બંને આઈસીયુ અમારા અત્યારે ફૂલ થઈ ગયા છે। એટલે એ બતાવે છે કે દર્દીઓની સંખ્યા એકદમ વધી ગઈ છે અને ચારે બાજુથી અત્યારે બીજા હોસ્પિટલોમાંથી પણ સિરિયસ પેશન્ટો પાલનપુર સિવિલમાં આવી રહ્યા છે। જિલ્લા સહિત રાજસ્થાનમાં કોરોના સંક્રમણનો ભોગ બની ગંભીર સ્થિતિમાં સપડાતા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ સ્થિત કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે। મહત્વની વાત એ છે કે પાલનપુરની આ કોવિડ હોસ્પિટલમાં એક સપ્તાહ અગાઉ 20 પોઝિટિવ દર્દીઓ જ સારવાર હેઠળ હતા, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં આ હોસ્પિટલ જ 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ આવતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે। જ્યારે આવનારા દિવાળીનો તહેવાર જિલ્લાવાસીઓ માટે કપરાકાળ સમાન બની રહ્યો છે। કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાલનપુર।